ગુજરાત ને 50 વર્ષ થયા ને Yeah.
ગૌરવશાળી બને, શિક્ષણમાં આગળ વધે, આરોગ્યમાં આગળ વધે, સ્વચ્છતામાં આગળ વધે. આમ તો સૂત્રો અમે બધા લખ્યા નિર્મળ ગુજરાત, પણ હાલવું પડે પાણીમાં એ બહુ મોટી કરુણા કહેવાય. એટલે જે કોઈ એના જવાબદાર હોય એને ખરેખર ઈશ્વર દોષ દેતા જ હોય, એમાં કાંઈ બે મત નહીં. જે જેની ફરજ ચૂકે એને બહુ મોટું પાતક લાગે, એટલે આ પાતકમાંથી મુક્ત થવા માટે સરકારશ્રીએ બહુ મોટો કાર્યક્રમ આપ્યો છે. વાલીઓ છે એના બાળકને ભણાવવા નિશાળે ન મોકલે તો બહુ મોટું પાક. એમ હું મારું ઘરનું આંગણું સાફ ન રાખું, હું મારી આજુબાજુનું આરોગ્ય બરાબર જાળવી ન શકું અને બીજાને એને પરિણામે મુશ્કેલી ઊભી થાય, એના માટે બહુ એક જાગૃતિનું અભિયાન અઠવાડિયા દરમિયાન અઠવાડિયા સુધીનો કાર્યક્રમ આ સરકારે જાહેર કરેલો છે. એટલે સરકારી કાર્યક્રમના અનુસંધાને લોકો આવે, લોકો ભેગા થાય, એકસાથે ઉત્સવ ઉજવે અને એકસાથે આવો ઉત્સવ મનાવી અને એકાદ ડગલું જે સ્થિતિમાં છે ત્યાંથી આગળ આવીએ, એટલે એના માટે સરકારનો આવો એક કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમનો આજે પહેલો દિવસ છે, 8 દિવસ દરમિયાન આ કાર્યક્રમ ચાલવાનો છે. એની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ છે. આપણે જે તે વિભાગના માણસો હતા એને અગાઉ મિટિંગ બોલાવીને જાણ પણ કરી છે. અમારા બાળકો દ્વારા પણ તમારા બધા સંદેશાઓ, અમારા સંદેશાઓ તમારા સુધી પહોંચતા હશે, એટલે બધાને વાકેફ છે. છતાં સ્વાભાવિક રીતે એમ લાગે કે ભાઈ ગુજરાત કોનું, અને હોવ એમ કે મારું નહીં તો ગુજરાત કોનું, તો ગુજરાત કોઈનું ન થાય. પણ બધા એમ બોલે ગુજરાત મારું તો ગુજરાત હોવનું થાય. એટલે આ ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે. 50 વર્ષ પછી આ ગુજરાતને ક્યાં લઈ જવું એ ભાવિ પેઢીના હાથમાં છે, અને એના માટે આ સરકારે એક જાગૃતિનું બહુ મોટું અભિયાન છેડ્યું છે. એમાં દરેક વર્ગને આવરી લીધો છે. ગામડાનો ખેડૂત હોય, ઢોલ વગાડવા વાળો હોય, કારીગર હોય, નાનો બાળક હોય, હેલ્થ સેન્ટર હોય, કોઈ વિભાગ એવા નથી કે એમાંથી બાકાત રહે. આજે બગસરાથી એક અપંગતાનું કામ કરતી એક સંસ્થા હતી, એની પણ બપોરે ગાડી આવી હતી, અને 4 પ્રકારના અપંગતા ધરાવતા માણસો હોય તો એની કરુણા કેવી હોય, અને એ કરુણા અનુસંધાને આપણે શું કરી શકીએ. અને એને માટે બપોરે એકાદ કલાકનું નાટક સરસ મજાનું ભજવી અને એક બહુ મોટો સંદેશો આપી ગયા કે આપણી વચ્ચે અપંગો જીવે છે, માનસિક અપંગ પણ જીવે છે, શારીરિક અપંગ હોય. મહાનુભાવ ગામમાંથી પધારેલા
આગેવાન ભાઈઓ, શાળાના કર્મચારી.